वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ ત્રેવીસમું ગાયકવાડી પઠાણને દર્શન દઈ શ્રીહરિ કાર્યાણીમાં ધામધૂમથી પધારે છે આ વર્ણન આ તરંગમાં આપણે શ્રવણ કરીશું શ્રીહરિ સુની બોલત ભયે લાવો હમેરી પાસ કોવન જાને યહ વિધ કરો બુદ્ધિ પ્રકાશ આગળથી પ્રસંગ ચાલે છે અલૈયા ખાચરે ભગવાન શ્રીહરીને પેલા પઠાણના મનમાં મહાન શાંતિ થઈ એના સંકલ્પ માત્ર શાંત થયા આ વાત કરી છે ત્યારે શ્રીહરીએ અલૈયા ખાચરને કહ્યું તમે તમારી બુદ્ધિમાં વિચાર કરીને કોઈને ખબર ન પડે એ રીતે તે પઠાણને અમારી પાસે લાવો પછી અલૈયા ખાચર તે પઠાણની પાસે આવ્યા તેમને એક બાજુ બેસાડી શ્રીહરિની ઈચ્છાની વાત કહી તેણે તે વાત કેવળ પોતાના મનમાં જ રાખી અલૈયા ખાચરે તેની આગળ શ્રીહરિનું નામ પણ ન લીધું પરોક્ષપણે સ્થાન કહ્યું અને તે રીતે જ બધો પરિચય આપ્યો હરિપાસ સો આ તરત સમાધિ હોય ગઈ દેખે અચરજ છબી પાસ સો આ તરત સમાધિ હોઈ ગઈ તે પઠાણ શ્રીહરિ પાસે આવ્યો તેને તરત જ સમાધિ થઈ ગઈ સમાધિમાં અપાર તેજ દેખાયું તે તેજમાં આશ્ચર્યકારી સ્વરૂપના દર્શન થયા એક તેજોમય તખત સિંહાસન હતું તેના ઉપર તે છબી બિરાજતી હતી તે સ્વરૂપ અત્યંત આશ્ચર્યકારી અકળ અકલ્પ્ય શોભાને ધરી રહ્યું હતું એક મુસ્લિમ પઠાણ છે જે ખુદાને માનતો જ નથી કારણ કે મુસ્લિમ લોકો ભગવાન આ પૃથ્વી પર અવતરણ કરે ભગવાન હાલતા ચાલતા પૃથ્વી પર પ્રગટ હોય એમાં એ લોકો માનતા નથી તેમ છતાં કુરાનનો જાણકાર છે સંત અને અસંતની વ્યક્તિને ઓળખે છે કાલે સભામાં સાંભળ્યું હતું ને કુરાનને જાણે છે સંતને ઓળખી શકે છે મનમાં અનેક પ્રકારના સંકલ્પો રહ્યા કરે છે ઉદ્વેગ રહ્યા કરે છે અશાંતિ રહ્યા કરે છે અંતે દુઃખ કયું છે ગુણાતાનંદ સ્વામી વાતોમાં કહે અક્ષરધામ જેવું સુખ એટલે શું અંતરમાં તાઢું વર્ત્યા કરે અમારા હસમુ ભગતની જેમ આખું બ્રહ્માંડો લાવે હા બેઠા બેઠા અંતરમાં તાઢ્યો વર્તા કરે એ અક્ષરધામ જેવું સુખ છે એ સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે સાચું સુખ આત્મામાંથી અંતરમાંથી પ્રગટ થાય છે આજનો માણસ ઉગ્ર તો છે પણ એના કરતા વ્યગ્ર વધારે છે ઉપરથી દેખાતી અશાંતિ ક્રોધ આવી જાય લાલ પીળો થઈ જાય ઉગ્રતા છે આજનો ભણેલો ગણેલો સુધરેલો માણસ દેખાતો ઉપરથી તો શાંત સ્થિર સુશિક્ષિત દેખાય પણ અંદરથી કેવો છે વ્યગ્ર છે ઉગ્ર નથી પણ વ્યગ્ર એટલો બધો છે અંતરમાં પડેલી અશાંતિ એનું નામ વ્યગ્રતા એસી ચેમ્બરમાં બેઠો હોય અને આત્મહત્યાના વિચાર કરતો હોય આજે આત્મહત્યા કરનારા મોટા ભાગના માણસો તમે જુઓ તો સુખી સંપન્ન માણસો જ કરે છે ને ક્યારે સાંભળું ગામડામાં રહેનારા કોઈ ગરીબમાં ગરીબ માણસે આત્મહત્યા કરી ઓછા દાખલા સાંભળવા મળે હશે બહુ ઓછા કહેશે જાજા દાખલા સુખી સંપન્ન કારણ એટલા માટે ઉપરની અશાંતિ એના કરતા પણ અંતરથી અશાંતિ અત્યંત ખતરનાક હોય છે સંકલ્પનો મંદવાળ માણસ માત્રને લાગ્યું છે જીવ પ્રાણી માત્ર સંકલ્પથી દુઃખી છે ઈચ્છાઓના તરંગ એટલા બધા ઉઠે છે આ પઠાણ એના મનમાં અશાંતિ છે ઝીંજાવદર ગામની ભાગોળમાં એને પગ મૂક્યો છે મહાન શાંતિ થઈ છે

ચોરામાં બેઠેલા મુસલમાનો બાવાને બતાવ્યા ખબર ને પેલા પણ એના અંતરમાંથી ઉદગાર નીકળો નહીં 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 જેને જોવાથી મારા અંતરમાં આગ બુજતી નથી એ મારા અંતરની શાંતિ કેવી રીતે સર્જી શકે કોઈક બીજા હશે મહારાજ પાસે આવીને વાત કરી મહારાજે કહ્યું તમે અમારી પાસે બોલાવી લાવો પણ કોઈને જાણ થવા દેશો નહીં અને મહારાજ પાસે આવે છે મહારાજના દર્શન કરે છે દર્શન કરતાની સાથેને સમાધિ થાય છે સમાધિમાં એને અપાર તેજ જોયું તેજના મધ્યમાં મહાતેજઃ પુજ સ્ફુરદમલ સિંહાસન વરે સ્થિત સમ નખ કિરણ વેદ્યો આવું અદ્ભૂત તેજ તેજના મધ્યમાં મહારાજનું દિવ્ય સિંહાસન અને એ સિંહાસનના મધ્યમાં પુરુષોત્તમ નારાયણની અતિ અદભુત અકલ્પ્ય શોભાને ધારણ કરનારી મૂર્તિના દર્શન કર્યા એક વાત તો નક્કી છે કે ભગવાન અને ભગવાનના મોટા પુરુષ એ મળ્યા પછી જેના જેના અંતર ખેંચાઈ ગયા છે એવા દાખલા ઇતિહાસમાં તમે જુઓ ને સફરા અલી મીર સાહેબ વડોદરા ગાયકવાડના ખૂબ મોટા સેનાપતિ હતા સફરા અલી મીર સાહેબને બાર વર્ષ સુધી ઊંઘ નથી આવી આવો ભયંકર અનિદ્રાનો રોગ બાર વર્ષ સુધી સુખી નિદ્રા એને માણી નથી આવા બેચેન રહે સતત એના અંતરમાં આગ હોય મારવાની કાપવાની આવો ક્રોધી માણસ આટલો સળગતો ધુઆાપુહા થયેલો માણસ પણ એમાં ગઢપુર ગામની ભાગોળમાં નીકળે વિસામો કરવા માટે ઝાડ નીચે બેસે થોડી વાર બેસે અને થોડી વારમાં તો એવી મીઠી એવી મીઠી એવી મીઠી ઊંઘ આવે દાદા ચાર પાંચ દિવસ ઊંઘ ના ને તો જ ખબર પડે હા કેવો અનિદ્રાનો રોગ છે બાર વર્ષથી જેને ઊંઘ નથી આવી અને એને જ્યારે આવી નિરાહતે ઊંઘ આવે છે જાગતાની સાથે એક જ વિચાર થયો એક જ વિચાર કે આ ભૂમિ હોય કોઈક મહાપુરુષ કોઈક ઓલિયા પુરુષ કોઈક ખુદા આ ભૂમિ ઉપર હોવા જોઈએ બાકી આવી શાંતિ આ ભૂમિ ઉપર ન હોઈ શકે પછી તો મહારાજની ઓળખાણ થઈ મહારાજના યોગમાં આવે હું કહેવાય માગુ છું ભગવાન અને ભગવાનના મોટા પુરુષ આ પૃથ્વી ઉપર આવે છે એ ચુંબક જેવા છે ચુંબકની સામે જ્યારે લોઢું આવે એ અમેરિકાનું લોઢું હોય કે આફ્રિકાનું લોઢું હોય ઇન્ડિયાનું હોય કે અફઘાનિસ્તાનનું હોય પણ શરત એટલી છે કે લોઢાની સામે ચુંબક હોય ત્યારે લોઢું ચુંબક તરફ ખેંચાય ખેંચાય ને ખેંચાય જ એમ પછી મુમુક્ષુ કોઈ પણ હોય એ હિન્દુસ્તાની મુમુક્ષુ હોય પાકિસ્તાની હોય કે અફઘાનિસ્તાની હોય પણ જેના હૃદયમાં મુમુક્ષુપણાના બીજ પડ્યા છે એવા જીવો ભગવાન કે સંતને જ્યારે નિહાળે છે ત્યારે એનું અંતર ખેંચાય છે એટલા માટે શંકરાચાર્યજી લખે છે દુર્લભમ ત્રય દેવાનુગ્રહ હેતુકમ દાદા ભગવાનની કૃપા વિના આ ત્રણ વસ્તુ નથી મળતી દુર્લભમ ત્રયમ એ વેતત આ ત્રણ વસ્તુ ભગવાનની કૃપાથી જ મળે છે દેવાનુગ્રહ હેતુક ભગવાન જેના ઉપર કૃપા કરે છે એને મળે છે મનુષ્યત્વ સૌથી પહેલી વસ્તુ માણસાઈ માણસનું શરીર નહીં શું બાકી બે પગવાળા તો બહુ છે અત્યારે હવે તો વધી ગયા થોડા એવું નથી લાગતું માણસાય મનુષ્યત્વ માનસાઈ મળ્યા પછી મુમુક્ષુત્વમ મુમુક્ષુપણું આ સંસારમાંથી છૂટવાની ઈચ્છા ભગવાનને મેળવાની ઈચ્છા આ સંસાર દુઃખરૂપ છે પરમ સુખ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં રહ્યું છે આમ પરમેશ્વરને પ્રાપ્ત પામવાનો વિચાર જેના હૃદયમાં સ્ફુરે છે આ મુમુક્ષુપણું અને ત્યાર પછી મહાપુરુષ સંસ्रयહ મોટા પુરુષનો આશરો ભગવાનની કૃપા જેના ઉપર હોય એને જ મળે છે ભલે પઠાણ છે મુસ્લિમ બિરાદર છે પણ એના હૃદયમાં બીજ પડ્યું છે જેના પરિણામે એને ઓળખાયા પૂર્વે જે અનંત પેગમ્બર થઈ ગયા હતા તે બધા તેણે ત્યાં બેઠા દીઠા એ દિવ્ય તેજ જે દેખાણું तेजोमय तब तखत ही जोई ते ही पर छबि अलौकिक सोई बैठी है महा कारे अकल पही से छबे धारे अनंत पे गंबर हो गए झेते छबि पास सुठे ते ते છબી સો બેઠે હેતે દિવ્ય તેજમાં મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન છે મહારાજની આસપાસ એ પેગમ્બરો ઊભા છે સ્તુતિ કરે છે તેણે જઈને બધાને નામ પૂછ્યા ત્યારે તેમણે પોતપોતાના નામ બતાવ્યા તે સ્વરૂપનો ઘણો મહિમા કહ્યો અત્યારે તે મહિમાના અંતને કોઈ પામતું નથી તે સ્વરૂપ એટલું તો અકલ્પ્ય હતું તેના યથાર્થ મહિમાને તો તે પેગમ્બરો પણ જાણતા ન હતા ત્યાંની રચના શોભા એવી હતી તે બધી જોયા પછી પાછા દેહમાં આવવાની ઈચ્છા જ થતી નથી પરંતુ શ્રીહરી તેને પરાણે ખેંચીને દેહમાં લાવ્યા સમાધિમાંથી બહાર આવ્યો ત્યારે આંખમાં આંસુ આવી ગયા હતા પછી તે પઠાણ અધિકારી શ્રીહરિના ચરણમાં નમી પડ્યો તેણે શ્રીહરીને સમગ્ર જગતના આધાર અને મહાન સમર્થ એવા શ્રીહરી જાણ્યા શ્રીહરિએ તેને કહ્યું તમે જે અનુભવ્યું છે તે બધાને કહેતા ફરશો નહીં આ વાત તમારા દિલમાં જ રાખજો કોઈને આગળ કહેશો નહીં શા માટે મહારાજ આવી ટકોર કરી એટલા માટે કે ઘણી વાર દિવ્ય ચમત્કારોની વાતો આ જગતના આસુરી જીવો પચાવી શકતા નથી એને પાખંડ લાગે એને દંભ લાગે ગુરુજીએ હમણાં જ વાત કરી હતી નારાયણ મામાની અમદાવાદના નારાયણ મામા પણ ઘણી વાર સભામાં કહેતા કે આપણને કોઈ દિવ્ય અનુભવ થયો હોય આપણા જીવનમાં મહારાજે કંઈ પ્રગટ પરચો પૂર્યો હોય તો ગમે તેની આગળ એ વાત કરવી નહીં શાસ્ત્રમાં લખ્યું નીતિશાસ્ત્રોમાં ખાસ ચાર વસ્તુ ગમે તેની આગળ કહેવાથી ઘણું મોટું નુકસાન થાય એક સહ તમારા ઘરમાં કંઈ મોટું નુકસાન થયું હોય અને તમે ગમે તેની આગળ એ નુકસાનીની વાત કરો તો ઘણીવાર પેલું કહેવાય ને દુબળાને બે દુકાળ એવી પરિસ્થિતિ થાય એક તો નુકસાન થઈ ગયું છે અને વાત કરી તો એ તો એક તો દાજ્યો છે એના ઉપર પાછું તમે જુઓ જ છો ને આપણે ત્યાં પેલી જૂની વાત નથી ચાર છોકરા બેઠેલા ને એક ગાડીવાળો નીકળો અને પછીની કિચડમાં ગાડી ફસાઈ ગઈ એને બૂમ પાડી કોઈ હોય તો મને પ્લીઝ બચાવો મદદ કરો ચાર છોકરા દોડતા દોડતા આવ્યા વેરાન વગડામાં આખી ગાડી દૂર મૂકી સો રૂપિયા ચારે આપ્યા છોકરાઓ પણ રાજી થયા આવા વેરાન વગડામાં આ ચાર દીકરાઓએ મને મદદ ન કરી હોત તો મારું મારા પરિવારનું અને આ ગાડીનું શું થયું હોત એને દયા આવી પેલા ચાર છોકરાને કહ્યું તમે શું કામ કરો છો તો કે આજ આ એટલે આ કીચડ કરવાનું આ રસ્તા ઉપર અમે હમણાં પાણી નાખી કીચડ કરીશું એટલે બીજી ગાડી વાળાઓ ફસાશે એ પાછો બૂમ પાડશે એટલે અમારે પાછો જગતના જાજા માણસો સહાય કરનારા આવા હોય છે ઘણી આપણે સમજી નથી શકતા નીતિ શાસ્ત્રમાં બહુ અદભુત આ ચાર વાત છે અર્થ ના સહ કોઈ મોટું નુકસાન થયું હોય માનહાનિ કોઈ મોટું અપમાન થયું હોય જેની તેની આગળ તમે કહેતા ફરશો તો ચોક્કસ તમારું એક જગ્યાએ તો અપમાન થયું છે બીજી ચાર જગ્યાએ અપમાન થશે તમે કોઈ ભૂલ કરી હોય એટલા માટે વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે વિવેક બતાવ્યો ગમે તેની આગળ નિષ્કપટ થવું એ ખોટું છે કોની આગળ નિષ્કપટ થવું તો એવા ભગવાનના એકાંતિક સંત હોય જે પોતાના દોષ જેને ટાળી નાખ્યા હોય અને પાછા બીજાના દોષને ટાળવા માટે જે ખટકો રાખે એવા હોય એની આગળ નિષ્કપટ થવું ગમે તેની આગળ નિષ્કપટ ન થવું અને ચોથી વસ્તુ પોતાના પરિવારની પત્નીની પુત્રની પિતાની કંઈ ભૂલ હોય એને પણ ગમે તેની આગળ ન કેવી આજના માણસને જો આટલો વિવેક આવડી જાય શું બોલવું કેટલું બોલવું કેવી રીતે બોલવું ક્યાં બોલવું તો બધી વાત આવડી જાય મહારાજે ના પાડી છે કારણ કે ઘણી વાત દિવ્ય પરચાઓની વાત દિવ્ય અનુભવોની વાત અયોગ્ય માણસો પચાવી ન શકે પછી એને દંભમાં પછી એને પાખંડમાં ખપાવી એની મશ્કરી કરે એનો ધજાગરો કરે એટલા માટે મહારાજે કહ્યું તમારા દિલમાં આ વાત રાખજો તમે જે અનુભવવું છે એ વાતને તમે હૃદયમાં વાગોળતા રહેજો કોઈ અયોગ્ય માણસ હોય એની આગળ ક્યારે વાત કરશો નહીં મહારાજનો કહેવાનો આશય આ છે કોઈ મુમુક્ષુ હોય કોઈ યોગ્ય વ્યક્તિ હોય તમે વાત કરો તો વાંધો નહીં પણ વિચાર્યા વિના તમે વાત કરશો તો એમાંથી તમને દુઃખ થશે અમે તો પૂર્વ દેશના નિવાસી છીએ અહીંયા તો અમે ક્યારેય આવ્યા નથી આ દરબારની ભાવના દેખીને અમે આજનો દિવસ અહીંયા રહ્યા છીએ શું જાણીએ કે હવે અમે ક્યાં જઈએ તે વાતને હું મારા મનમાં લાવતો જ નથી હમારો વેચરણ હમનહા થા કોવું કો હમના રખત સાથા બાત રખે સબ મન તેહા નિજ મુકામ હી ગયે એ

ભગવાન ની ઇચ્છા હોય ત્યાં મેં જઈએ છીએ પોતે પરબ બ્રહ્મ છે છતાં આપણને શીખવાડવા માટે આપણે ગમે એટલું કહેવાય છે ને મેન સપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ ધાર્યું બધું શ્રી હરિનું જ થાય મનુષ્ય જાણે મુજ કરાય ગાડા તળે સ્વાન ગતિ કરે છે તે માન મિથ્યા મનમાં ધરે છે ગાડા નીચે ચાલનારું કૂતરું એને એમ છે આ ગાડાનો ભાર હું ખેંચું છું એમ ઘણી વાર આ સંસારમાં જીવનારા જીવ પ્રાણી માત્ર ને એમ છે આ બધું અમારે લીધે ચાલે છે જો સ્વામી અમે ધ્યાન ના આપીએ ને તો આ કેટલું આઘું પાછું થઈ જાય ભાઈ તારા જેવા કેટલા આઘા પાછા થઈ ગયા તો આ બધું ચાલ્યા જ કરે છે આવી રીતે મહારાજે પેલા પઠાણને ટકોર કરી પછી પઠાણ મહારાજની મૂર્તિને મહારાજે પૂરેલા પરચાને પોતાના હૃદયમાં સંભાળતા સંભાળતા ત્યાંથી નીકળી ગયા ત્યાંથી ઘોડેશવાર થઈને લશ્કર સાથે મળી ગયો તેણે આ વિસ્મયજનક વાતને પોતાના મનમાં જ રાખી આવી રીતે આ વાત પૂરી કરી હવે સદગુરુ આધારંદ સ્વામી આગળ પ્રસંગ નોંધે છે પૂર્ણકામ શ્રીહરી ઝીંઝાવદર રહ્યા પછી ત્યાંથી નીકળીને સાંજને સમય કારિયાણી ગામ પધાર્યા માચા ખાચરના ભાઈ વગેરે હરિભક્તો બધા સામયો લઈને સન્મુખ આવ્યા તે સમયની શોભા અદ્ભુત થઈ હતી જે મુખથી કહી શકાતી નથી અલૈયા ખાચરના બધા ભાઈઓ વગેરે અપાર કુટુંબ સાથે આવ્યું હતું ઘોડા બહુ હતા ત્યાં વાજિંત્ર પણ અનેક વાગતા હતા શ્રીહરિના સામયામાં જે ભક્તો આવ્યા હતા તેના નામ આ પ્રમાણે કહેવાય છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં એકે એક ગામના હરિભક્તોના નામ યાદ કર્યા છે નાનામાં નાના ગામમાં પુરુષ ભક્તો તો ઠીક સ્ત્રી ભક્તો કોણ રહેતા હતા એની નોંધ પણ વૈરાગ્યની મૂર્તિ નિષ્કુળાંત સ્વામીએ રાખી છે અને સદગુરુ આધારાનંદ સ્વામીએ પણ આ હરિચરિત્રામૃત સાગરમાં નાનામાં નાના હરિભક્તોની નોંધ રાખી છે આપણે પણ ગુરુજી જ્યારે અહીંયા કહા ત્યારે વારંવાર કહેતા હતા આપણો આ પરિવાર છે આ આપણા સાચા સગા છે આ હરિભક્તો આ સંતો એ જ આપણા આત્માના સાચા સંબંધી છે સાચા સગાથે જાણો જેવના જગમાય ભવસાગર માં બુડતા સાચા સંત કરે છે સહાય સાચા સંત એ જ આપણને સંસારમાંથી બુડતા બચાવી શકે છે આપણે પણ સમયમાં આવીએ સારા સારા હરિભક્તોને મળીએ એ હરિભક્તોને યાદ રાખીએ એ હરિભક્તોને સંભાળીએ પ્રસંગોપાત ક્યારેક તે તે સ્થળમાં જવાનું થાય તો એ હરિભક્તોને મળીએ કેવી સ્વામી નોંધ લે છે સાંભળજો બહુ લાંબુ લિસ્ટ છે એ હરિભક્તો દરબાર માચા ખાસર અને વિરદાસ પટેલ બે મુખ્ય ગણાતા હતા તે સિવાય ઘણા બધા હરિભક્તો સન્મુખ આવ્યા હતા એમાં પણ પાછો વિવેક જુઓ મોટાનું નામ પેલા લીધું પછી કેનું નામ લીધું કેવી નાની નાની સમજવા જેવી વાતો છે સંભાળ્યા બીજા જે હરિભક્તો હતા એમાં દરબાર વેલા ખાચર અને માત્રા ખાચર બંને સારા સત્સંગી હતા માત્રા ખાચરના પુત્ર નાજા ખાચર નામે હતા તે હરિભક્ત પણ કારિયાણી ગામમાં રહેતા હતા વસ્તા ખાચર અને રામ ખાચર બંને ભાઈ હતા તેમાં માણસિયા ખાચર અને જોઈતા ખાચર એ બે વસ્તા ખાચરના પુત્ર હતા તેઓ સત્સંગના નિયમોને બરાબર પાળતા હતા એક વિસામણ નામે હરિભક્ત ઘણા પ્રેમી હતા તે ઘણા નિષ્કામી હતા ખોડાભાઈના પુત્ર ધનાભાઈ વગેરે સારા હરિભક્ત હતા વિરદાસભાઈ કમાભાઈ રાઘવભાઈ હતા તેમાં રાઘવભાઈના કુંવરજી અને નથુ નામે બે પુત્ર હતા તેમાં કુંવરજીના પુત્ર જસમતભાઈ હતા તે બધા મહાન ભગવાનના ભક્ત હતા બોલો ભીખુ દાદા કેટલા નામ યાદ છે હજી સાંભળો કાનાભાઈ ને હરજીભાઈ તેમના પુત્ર વેલાભાઈ ને હરખાભાઈ આ બધા હતા તે સિવાય બીજા વીરોભાઈ બોધાભાઈ લખમણભાઈ ગોવિંદભાઈ જીવો પંચાણ લાલો વગેરે ઘણા બધા હરિભક્તો મહારાજના સામયામાં આવ્યા હતા અને ભગવાન સુથાર લાધોભાઈ લાધોભાઈ દરજી દરજીરામભાઈ લુવાર ઠાકરસિંહભાઈ રત્નાભાઈ રઘાભાઈ દલવાડી હીરાભાઈ ગોવાભાઈ વગેરે સારા સત્સંગી હતા તેના પુત્ર જીવાભાઈ હતા અને એકબીજા રત્નાભાઈ હતા આ બધા કેવા હતા જેને પરસ્ત્રી હરામ કરેલી હતી એવા સારા સત્સંગી ભક્તો હતા યશ તો એનો જ થાય ને તુલસીદાસજી મહારાજ સરસ કહે છે ને પરધન પથ્થર જાનિયે પરસ્ત્રી માત સમાન ઇતને સે સેહરિ નારી જે તુલસીદાસ તુલસીદાસજી મહારાજ એમ કહે છે ગુલામ થઈ જાવ કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તોય સદ્વિભુજો પરમેશ્વરઃ દુનિયાના જીવ પ્રાણી માત્ર બે જ વસ્તુમાં બંધાયા છે સ્ત્રી અને ધન સ્ત્રી અને ધનની માયામાંથી જે મુક્ત થયો બે હાથ વાળો પરમેશ્વર છે એમ માનીને તમે પૂજશો માનશો તો પણ તમે ભગવાનની ભક્તિ કરી છે એટલું ફળ મળશે કેવા સારા સત્સંગી ભક્તો હતા સ્વામી એક જ લીટીમાં કેટલું બધું કહી દીધું ઇતિહાસમાં કરોડો અબજો માણસો થયા છે રાજા થયા મોટા અમીરો થયા મોટા લુટારાઓ થયા મોટા બારવટીયાઓ થયા પણ એવું કહેવાય છે ન ધન રહે ન જો બન રહે ન ગામ રહે ન નામ તુલસી જગમે જસ રહે જો કર દે કિસી કામ નરસિંહ મહેતા જેવા કોઈક અમર બન્યા મીરાબાઈ જેવા કોઈક અમર બન્યા ભામા શાહ ઝગડુ શાહ એના જેવા કોઈક અમર બન્યા બાકી તો મોટા ભાગના માણસો કાળનો કોળીઓ બનીને ખલાસ થઈ ગયા સાધુની કલમે કોનું નામ લખાય આવા સારા શાસ્ત્રોમાં કોના નામ અમર બન્યા જે ભગવાનના ભક્તોએ ભગવાનની આજ્ઞાઓ પાળી છે ખબરદાર થઈને રાજી કરવા માટે સાક્ષી રાખીને ભગવાનની આજ્ઞા જો પાળીશું ને તો શ્રીજી મહારાજ તો એટલા સમર્થ છે એવા સર્વોપરી છે પ્રગટ છે દેહ મૂક્યા પછી અક્ષરધામનું સુખ આપે એમ નહીં છતે દેહ અક્ષરધામનું સુખ આ લોકમાં કેટલા બધા ભક્તોને મહારાજ આપે છે સમયમાં એવા કથા વાર્તા સાંભળી ગુરુજી કથાવાર્તા કરતા હોય એ બ્રહ્મભીનું વાતાવરણ ચારે બાજુ સતયુગ જેવું પણ ન કહેવાય અક્ષરધામ જેવું વાતાવરણ એ ચારે બાજુ તમે જોતા હતા ને કેવી કથા વાર્તા કેવો આનંદ જાણે કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ ત્યાં બિરાજમાન છે અક્ષરધામના મુક્તો ત્યાં બિરાજમાન છે એનું કારણ છે સ્ત્રી અને ધનની માયાથી સંપૂર્ણપણે મુક્ત એવા સત્પુરુષ એમાં અખંડ ભગવાન રહ્યા છે અખંડ ભગવાન રહ્યા છે આપણે અનુભવ્યું સ્વામીએ હરિભક્તોની યાદી કરી છે ખૂબ સારા સત્સંગી ભક્ત છે એમ ટક એમ બધી ભક્તોની નોંધ લીધી છે અને સાથે સ્વામીએ કહ્યું છે કે પરસ્ત્રી જેમણે હરામ કરી છે ત્યારે મીટ માંડીને કોઈ સ્ત્રી સામે નજર નાખી નથી તેના જેટલા પુત્ર હતા તેઓ સારા હરિભક્ત થયા હતા હીરાભાઈ અને તેના બધા પુત્રોએ શ્રીહરિને તન મન ધન અર્પણ કર્યા હતા દેવોભાઈ સોમાભાઈ વગેરે અનંત કણબી હરિભક્તો હતા તે શ્રીહરિને શરણે આવ્યા હતા આમ તો આખું ગામ સત્સંગી હતું ધ્યાનદાસ નામે વૈરાગી બાવા હતા તે પણ હરિભક્ત થયા હતા જીવોભાઈ કોળી યાદી પણ અપાર હરિભક્તો હતા વિપ્ર ગોવર્ધનભાઈ તેના પુત્રો અને ઘરના બધા મનુષ્ય ઘણા સારા વિવેકી હરિભક્ત હતા ધનબાઈ અને હીરાબાઈ વગેરે અપાર મહિલાઓ સત્સંગી હતા જેટલા સત્સંગી પુરુષો હતા તે સહુએ શ્રીહરને દંડવત કર્યા વૃદ્ધ અને તરુણી બધી સ્ત્રીઓ દૂર રહીને શ્રીહરિને પગે લાગી વાઘજી અને જસમત નામે બે વાણંદ હતા તેણે આવીને મસાલો કરી સ્વામીએ હરિભક્તોની નોંધ લીધી દરબાર હરિભક્તોની નોંધ લીધી લુહાર જ્ઞાતિનાર ભક્તોની નોંધ લીધી કોળી જ્ઞાતિનારી ભક્તોની નોંધ લીધી વાણંદ ભક્તોની નોંધ લીધી અને સાથે સાથે જે સ્ત્રી ભક્તો હતા એની પણ નોંધ લીધી એમ કહી શકાય જ્યાં જ્યાં શ્રીજી મહારાજ મહારાજના એકાંતિક સંતો વિચરણ કરવા જતા હતા ને એ ગામમાં ઉચ્ચ કે નીચ ગમે તે જ્ઞાતિના મુમુક્ષુ જીવો હતા ને એ બધા ધર્મ પરાયણ થયા હતા મહારાજને જ પોતાનું જીવન માની જીવનારા બન્યા બન્યા હતા અને એવા એ મુક્તપણાને પામ્યા હતા એટલે સંતોએ બધા હરિભક્તોને યાદ કરતા શ્રીહરિએ બધા જરકસી વસ્ત્ર પહેર્યા હતા આભૂષણો પણ અપાર ધાર્યા હતા બધો સાજ સોનાનો હતો જેને ગણતા પાર આવતો નથી તે બધો સાજ અશ્વ ઉપર સજાવ્યો હતો તેથી શોભા અનંત અપાર થઈ હતી ચોપદાર હાથમાં સોનાની છડી લઈને નેકી પુકારતા હતા શ્રેહરીએ દેશમાં સત્સંગ કરવા માટે જે સંતોને મોકલ્યા હતા તેને બોલાવ્યા એટલે તે બધા સંતો પણ અપાર આવ્યા હતા છત્રીસ પ્રકારના જે વાજિંત્ર કહેવાય છે તે બધા આગળના ભાગમાં વાગતા હતા તેમની પાછળ ચાલતા સંતો ઘણા જ પ્રેમથી કીર્તન ગાતા હતા સંતોની પાછળ પાર્સદ ચાલતા હતા તેમની પાછળ શ્રીહરી શોભતા હતા ચારે તરફ હરિભક્તો ઘેરી વળ્યા હતા એકે એક વાત સમજવા જેવી આવે છે પેલા સંતો ચાલતા હતા પછી પાર્ષદો ચાલતા હતા પછી મહારાજ શોભતા હતા આપણે શોભાયાત્રા નક્કી કરીએ નગરયાત્રા કરીએ એનો એક ક્રમ નક્કી કરીએ અને એક ક્રમ પ્રમાણે બધા ચાલે તો શોભે પછી સંતમાં હરિભક્તો હરિભક્તોમાં સંતો ખીચડી જેવું થઈ ગયું હોય તો શોભે શ્રીજી મહારાજના સમયમાં રઘુવીરજી મહારાજની નગરયાત્રા ભાવનગર શહેરમાં નીકળી હતી કેટલી મોટી નગરયાત્રા કહેવાય છે મહારાજ ધામમાં ગયા પછી જેવી રીતે વડોદરામાં ગાયકવાડ સરકારે શ્રીજી મહારાજનું ભવ્ય સામયું કર્યું હતું એવું અતિભવ્ય સામયું રઘુવીરજી મહારાજનું ભાવનગર શહેરમાં જ્યારે નીકળ્યું શહેરના જાજા ભાગના માણસો વૈષ્ણવો હતા હાથથી ઉપર સોનાની અંબાળીમાં રઘુવીરજી મહારાજ બેઠા છે અપાર નરનારીઓ ચારે બાજુથી ઉમટી સ્વામિયણ સંપ્રદાયના આચાર્યને જોવા માટે પણ કહેવાય છે ઇતિહાસમાં નોંધ લીધી ઇતિહાસમાં નોંધ લેવાની કે રઘુવીરજી મહારાજ નજર નીચી રાખીને હાથમાં માળા રાખીને એ સામયામાં આર પાર નીકળ્યા પણ એક બાજુ પણ એમણે નજર કરી નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મૂર્તિ ધારીને એવા બેઠા છે એવા બેઠા છે આખા આખા ગામના ગામના વૈષ્ણવો વૈષ્ણવ ભક્તો બળી મર્યા એને એમ થયું આખું ગામ અમારું જાજી વસ્તી અમારી અને અમારા આચાર્ય નો સમય અમે આના કરતા મોટું કરીએ ગુરુજી બહુ સરસ ઘણી વાર સભામાં વાત કરે આપણે આ કામ કરીએ છીએ કોઈને દેખાડવા માટે નહીં કોઈને પાછો પાડવા માટે નહીં જે કામ બદલાની ભાવનાથી થાય જે કામ બદલા લેવાની ભાવનાથી થાય એમાં ક્યારેય ભગવાન ભળતા નથી જે કામ નિસ્વાર્થપણે થાય કેટલું સરસ લખ્યું ભગવાનની ભક્તિ કેવી છે અનિયમિતતા હિ ભાગવતી ભક્તિ હી હેતુ સાથે હરિની ભક્તિ કરે એને હરિભગત જ ન કહેવાય હેતુ રાખીને હરિની ભક્તિ કરે એ હરિભગત નથી સ્વાર્થ માત્ર છોડીને ભગવાનને ભજે છે કોઈને ગમે તો પણ ઠીક કોઈને ન ગમે તો પણ ઠીક દેખાડવા માટે કોઈને પાછો પાડવા માટે જ્યારે સત્કર્મ થાય છે ને ત્યારે સત્કર્મ સત્કર્મ રહેતું નથી અસત્કર્મ બની જાય છે રાવણની ભક્તિ સાચી હતી પણ રાવણનો ભક્તિ પાછળનો આશય જે હતો ને એ સાચો ન એટલે ભગવાન ભળ્યા હનુમાન પાસે એવી ભક્તિ રાવણ બ્રાહ્મણ હતો યજ્ઞ કરનારો હતો વેદોનો પાઠ કરનારો હતો અરે વેદોને સ્વર આપનાર રાવણ હતો હનુમાનજી મહારાજ પાસે આમાંની એક પણ વસ્તુ નહોતી પણ શાસ્ત્ર એમ કહે છે હનુમાનજી મહારાજ પાસે શુદ્ધ ભાવના હતી શું હતું

ઈર્ષ્યા આદે ખાઈથીની ભક્તિ પ્રેરાયેલી હતી તો પરિણામ શું આવ્યું અસુર જ્ઞાતિનો કહેવાયો કહેવાયો ને આ કથા આપણે સાંભળીએ છીએ આમાંથી શીખવા જેવી આજ વસ્તુ છે બસ રઘુવીરજી મહારાજની સવારી ભાવનગરમાં નીકળી છે થોડા સમય પછી વૈષ્ણવોના આચાર્યની એટલી મોટી સવારી નીકળી ભવ્ય સામયું કરવામાં આવ્યું મોટો હાથી લાવવામાં આવ્યો સોનાની અંબાળી પણ મોટી કરવામાં આવી માણસો પણ ઝાઝા થયા તાઇફો પણ જાજો કર્યો નગારા વાજિંત્રો પણ ઝાઝા લાવ્યા કર્યું વૈષ્ણવોના આચાર્ય હાથથી ઉપર બેઠા બેઠા ચારે બાજુ કાગડાની જેવી એવી નજર નાખે એવી નજર નાખે એવી નજર નાખે એવી નજર રાખે અને ત્યારે કોઈક વૈષ્ણવ ભગવાનના ભક્ત છે ને ટકોર કરી કે બાપજી હમણાં થોડા સમય પહેલા સ્વામિનારાયણના આચાર્ય હતા ને કે હાથી ઉપર બેસીને નીકળ્યા છે ને આખા ગામના એક એક માણસોના હૃદયમાં છાપ એવી ઊંડી પડી છે આપ પણ શાંતિથી બેસો સ્થિર નજર રાખીને બેસો બાકી આ સવારી છે ને એની ઉપર પાણી ફરી વળશે કહેવાનો આશય એટલો જ શ્રીજી મહારાજના સંતોનું જે ડિસિપ્લિન છે મહારાજે સંતોને અને હરિભક્તોને પરલોકમાં અક્ષરધામની સભામાં શોભે વાતો કર્યા પણ એના કરતા આ લોકની સભામાં કેમ બેસવું આલોકમાં કેમ રહેવું આ લોકમાં કેવી રીતે ડિસિપ્લિન જાળવવી હું ઘણી વાર સભામાં વાત કરું છું આજે પણ કરી દઉં એક બહુ સારા વક્તા મુરારી બાપુ એને એક પ્રવચનમાં વાત કરી ભગવાન સ્વામિનારાયણની આસ્થા અને ભગવાન સ્વામિનારાયણની વ્યવસ્થા દુનિયામાં અજોડ છે સર્વોપરિપણાની નિષ્ઠાવાળા આજે પણ આજે પણ આ સંપ્રદાયમાં લાખો 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 નરનારી છે દુનિયાભરમાં જેનું માથું ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ જગ્યાએ ઝૂકે નહીં હા આદર બધાને આપતા હોય નિંદા ટીકા ન કરતા હોય પણ હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે પૂર્ણ કામ તૃપ્ત થઈને જીવન જીવનારા આસ્થાને રાખનારા આવા હરિભક્તો હજારો છે અને વ્યવસ્થા પણ સ્વામિનાયણ સંપ્રદાયની હા આપણા સમયમાં હજારો માણસો ભેગા થાય લાખો નરનારી ભેગા થાય રસોડાથી માંડી ઉતારાથી માંડી તમે વ્યવસ્થા જો જરૂર ન પડે બાકી બીજે પાંચ હજાર હોય ને તો આમે કેટલી મોટી પોલીસ ઉતારવી પડે અને તો એ રમખાણ તો નાના મોટા થઈ જ જાય કહેવાનું મહારાજે આલોક અને પરલોક મુક્તિ અને ભુક્તિ બંનેની રીત પોતાના સત્સંગમાં પ્રવર્તાવી આવી રીતે મહારાજ નીકળ્યા છે ચારે તરફ હરિભક્તો ઘેરી વળ્યા તેઓ ઘણા ઉત્સાહથી કીર્તન ગાતા હતા શ્રીહરિની પાછળ સવારી ઘણી સોહામણી લાગતી હતી આ રીતે શ્રીહરિની પધરામણીની ગોઠવણ ખૂબ સરસ રીતે થઈ હતી પાર્ષદો જ્યારે બંદૂકો ફોડવા લાગ્યા ત્યારે આકાશમાં તેની ગર્જના વ્યાપી ગઈ તે અવાજ સાંભળીને દેવતાઓ આવ્યા જે આકાશમાં છવાઈ ગયા હતા આકાશમાં વિમાનોનો તો કોઈ પાર ન હતો ઇન્દ્ર પોતાની બધી સવારી લઈને આવ્યા જરિયાની નેજાઓનો તો કોઈ પાર ન હતો ઘોડાની પીઠ ઉપર મોટું ત્રંબાળું વાગતું હતું પેલું વાજિંત્ર રાખે ને જૂના સમયમાં અને તેનાથી આખું આકાશ ગાજતું હતું તેની શોભા અદભુત હતી ત્યારે ઇન્દ્રે શ્રીહરીને હાથી ઉપર બેસાડ્યા હાથી ઉપર સોનાની અંબાડી ઝગમગ ઝગમગ ચમકતી હતી જ્યારે સુખકારી શ્રીહરીના તે અંબાડી ઉપર દર્શન થયા ત્યારે ભક્તજનોને મહાન આશ્ચર્ય થયેલો સ્વર્ગના દેવો પણ મહારાજની સેવામાં પધાર્યા ઇન્દ્ર પોતે પણ ભગવાન શ્રીહરિની સેવામાં પોતાનો અશ્વ લઈને આવ્યો ગઈકાલની સભામાં જ નિષ્કામ સમયે વાત કરી હતી કે મહારાજની સેવામાં નહીં મોટા મોટા જોગી સમય જેવા સદગુરુ સંતો હતા ને એમના પણ અનુભવ એવા કેટલા બધા છે કે મોટા મોટા સંતોના દર્શન કરવા ઇન્દ્ર ઐરાવત હાથથી લઈને આવેલો છે અમેરિકામાં આવ્યો છે પણ આ દિવ્ય વસ્તુ છે ને દિવ્ય મહાપુરુષો એને દેખાય ભૌતિક નજરવાળાને આ બધી વસ્તુ દેખાતી નથી ચામડાની આંખથી આપણને ન દેખાય પણ મોટા પુરુષો એ સ્થિતિવાળા પુરુષો આ દિવ્ય અનુભવ કરતા હોય એ જાણી શકે કાર્યાણી ગામની ચારે બાજુ ખેતીની વાડીઓ રૂપાળી લાગતી હતી અને તેમાં જાત જાતના ઝાડ શોભી રહ્યા હતા અનેક જાતના અપાર પંખીઓ તેમાં કલરવ કરતા હતા ગામની ચારે તરફ ગઢ હતો તેનો પૂર્વ તરફનો દરવાજો ભવ્ય બિરાજતો હતો શ્રીહરી જ્યારે તે દરવાજે પધાર્યા ત્યારે બધા હરિભક્તો દર્શન કરવા આવ્યા ઘરમાં કોઈ જ ન રહ્યું લોકો પુષ્કળ ગુલાલ લાવ્યા હતા તે પરસ્પર ઉડાડીને નાખતા હતા શ્રીહરી ગામની નજીક પહોંચ્યા ત્યારે અનેક મસાલો પ્રગટી હતી શ્રીહરિએ ગામમાં પ્રવેશ કર્યો ગામ ધણી દરબારે બજારોને ઘણી શણગારી હતી પહેલા બજારોને સ્વચ્છ કરાવી સુગંધી પાણી છંટાવ્યું અને પછી સારા સુગંધી વિવિધ પ્રકારના ફૂલ વેરાવ્યા હતા તેમજ સારા શોભાના ઝાડ પણ રોપાવ્યા હતા પ્રત્યેક દરવાજે ફળ સહિતના શોભાદાર કેળના સ્તંભ રોપાવ્યા હતા જૂના સમયમાં કેળના સ્તંભ શોભા માટે ખૂબ વપરાતા એનાથી બહુ સારી શોભા બનાવવામાં આવતી હતી હમણાં સુધી આ તો હવે ડેકોરેશન બધું આર્ટિફિશિયલ આવી ગયું બાકી તમને ખબર ને આસો પાલવના તોરણ હોય કેળના સ્તંભ હોય આ બધા શણગારમાં વધારે વપરાતું હવે તો પ્લાસ્ટિકના બધા ફૂલો જો તમારે વર્ષો વર્ષ ચાલ્યા કરીએ એકવાર મૂકી દીધા એટલે આસો તોરણ આવી ગયા તમારે આપણે જો આ તોરણ બંને લગાવ્યા છે હસમુખભાઈ બે વર્ષથી જે ઉતાર્યા નથી કરમાતા જ નથી તમે જોયું પણ જૂના સમયમાં આવી રીતે ત્યારે આપણે આ સજાવટ કરીએ છે ને અમે કયા મંદિરે ઉત્તર ભારતના કોઈ મંદિરે ગયા હતા આજે પણ એવી સરસ મજાની શોભા કરવામાં આવે વૃંદાવનમાં બાકે બિહારીજીના હિંડોળા થાય અત્યારે હિંડોળા ઉત્સવ થાય ને બાકે બિહારીજીના મોગરાના હિંડોળા જ્યારે થાય મને યાદ છે એક એક કિલોમીટર સુધીની સુગંધ ફેલાય આખું મંદિર કેવી રીતે બનાવતા હશે કેટલા માણસો બનાવતા હશે આ ભક્તિની આખી પરંપરા છે અત્યારે વડતાલ મંદિરમાં એવો ભવ્ય હિંડોળા ઉત્સવ ચાલે છે અને લોયામાં પણ ગુરુજી એટલો સરસ હિંડોળા ઉત્સવ કર્યો છે આ વખતે અક્ષય સ્વામી અને આપણા સંતોએ એટલા સરસ દરબારગઢ અંદર હિંડોળા બનાવ્યા છે ઘણા બધા હરિભક્તો લોયાના આસપાસના દર્શન કરવા ત્યાં જાય છે આપણે અમેરિકામાં તમને ખબર ને હિંડોળા કરે દર્શન કરવા ના આવે પણ તેમ છતાં અત્યારે હિંડોળાનો સમય છે મહારાજને હિંડોળે ઝુલાવે હરિભક્તો ખૂબ પ્રેમથી આ ભક્તિની પરંપરા છે એવા સરસ મજાના શણગાર કરે અનેક પ્રકારની શોભા તૈયાર કરે હીરાના થાય મોતીના થાય છોડના થાય પાંદડાના થાય શાકભાજીના થાય સુકા મેવાના થાય જેવી શ્રદ્ધા પછી ડોલરની નોટના પણ હિંડોળા કરે છે જોયા છે ને દાદા જાત જાતના ને ભાત ભાતના હિંડોળાઓ શણગારી એમાં મહારાજને પધરાવે આવી રીતે અનેક પ્રકારની શોભા કરી છે ધજા પતાકાઓ લગાવી છે મોતીના તોરણ બાંધ્યા છે દરવાજા આગળ સુવર્ણના મનોહર કળશ મૂક્યા છે નરનારીઓ થી બજાર ભરાઈ ગઈ ઘણી ઘાટી ભીડ થઈ હતી માળવાળા ઊંચા મકાનો ઉપર ગોખ અને અટારીઓમાં ઘણા બધા લોકો ઊભા હતા સ્ત્રીઓ નિર્મળ પ્રેમ ભાવથી સોનેરી ફૂલોથી શ્રીહરીને વધાવા લાગી શ્રી સહજાનંદ સ્વામી કાર્યાણીની બજારમાં ધીરે ધીરે ચાલતા હતા ત્યારે મનોહર મૂર્તિ શ્રીહરિને બંને બાજુએ બ્રહ્મા અને શિવજી ચામર કરતા હતા મોટા મોટા દેવો મહારાજની સેવામાં આવી ગયા ઇન્દ્ર પણ આવો અદ્ભુત અવસર દેખીને મહાવત બનીને સેવામાં જોડાઈ ગયો પેલા એને હાથથી આપ્યો મહારાજને બિરાજમાન થવા માટે પણ આવો અવસર જોયો ઇન્દ્રને પણ એમ થયું કે હવે આની આગળ માન શું રાખવું પોતાનું માન છોડી મોટાએ છોડી અને ઇન્દ્ર મહાવત બની મહારાજની સેવામાં લાગી ગયો બ્રહ્મા ને શિવજી પણ ચામર ઢોળવા માટે બંને બાજુ તૈયાર થયા છે શ્રીહરિ દરબારગઢમાં પધાર્યા ચલત આવત મંદ હિ મંદ મહામનો સ્વામી સહજાનંદ બ્રહ્મા ભવતો ચમર કરત ઇન્દ્ર મહાવત હોય બ્રહ્મા ભવદો ચમર કરત ઇન્દ્ર મહાવત હોય હરકી સેવ મે રહત હે અવસર તે સો જોય આવો અવસર જોઈને ઇન્દ્ર પણ સેવામાં લાગી ગયો બ્રહ્મા અને શિવ પણ સેવામાં જોડાઈ ગયા બસ સેવાનો અવસર આવે ને ત્યારે આપણે પણ સેવામાં જોડાય છે ને નાણું મળે છે પણ ટાણું ફરીવાર મળતું નથી હમણાં આપણે આ પાટોત્સવ હતો આવો રૂડો ઉત્સવ હતો કેટલા બધા હરિભક્તો આવી શક્યા અમુક હરિભક્તોને આવવું હતું નક્કી કરી નાખ્યું હતું ટિકિટો લઈ લીધી હતી છતાં ન આવી શક્યા એને પારાવાર દુઃખ થયું કારણ શું કે બધું મળી શકે પણ ફરીવાર આવો લાભ આવો ઉત્સવ આવો સમયો આટલા બધા સંતો આટલા બધા હરિભક્તો એનો ભીડો જામ્યો હોય આવી રીતે કથા વાર્તા થતી હોય બ્રહ્મ રસ વરસતો હોય આકાશમાંથી હે અક્ષરધામનું દિવ્ય સુખ ચારે બાજુ છલકાતું હોય અને એ આનંદ એ તો જે ભાગ્યશાળી હોય ને એને જ મળે છે માટે વાળા ભક્તો બસ આપણને જ્યારે જ્યારે મહારાજની મૂર્તિના દિવ્ય દર્શન થાય મહારાજનો પાટોત્સવ હતો અભિષેક થતો હતો કેવા દિવ્ય પીવડા ઘનશ્યામ મહારાજના આપણે અંગો અંગના દર્શન કર્યા આવા દિવ્ય દર્શનને આપણે સતત હૃદયમાં રાખીએ પૂજ્ય ગુરુજી હતા કથાવાર્તા સાંભળતા હતા આપણે રોજ અને દિવ્ય કથા વાર્તામાં જે ટકોરો કરી જે આપણે વાતો સાંભળી આ વાતોને હૃદયમાં કાયમને માટે કંડારી રાખીએ આ સમયમાંથી એકાદ બે ઘટના પણ આપણને કાયમ માટે જો યાદ રહી જશે ને એકાદ બે ઘટના તો પણ અંત કાળે આપણું કલ્યાણ થવાનું થવાનું ને ને દિવસ પહેલા સવારની સભામાં વાત કરી હતી પીરસ્યું બસ એને એટલું યાદ રહી ગયું શ્રીજી મહારાજની એ સરસ મજાની મૂર્તિ મહારાજ સેલણ પીરસે છે મહારાજે કમર કસીને બાંધી છે ખુલ્લે હાથે ઉદાર હાથથી મહારાજ સેલણ પીરસે છે આ સેલણ અને શેલણને પીરસનારા ભગવાન નારાયણ આ બે વસ્તુ યાદ રહી અને આપણા શાસ્ત્રો એમ કહે છે અંતકાળ આવે મૃત્યુના સમયને શેલણ યાદ આવે શેલણને લીધે ભગવાન સ્વામી નારાયણ યાદ આવે અને શ્રીજી મહારાજ એ જીવને અક્ષરધામમાંથી તેડવા માટે આવે દેહ છોડાવી એને અક્ષરધામમાં તેડી જાય હલકામાં હલકા પામરમાં પામર પતિતમાં પતિત જીવને પણ શ્રીજી મહારાજે પોતાની મૂર્તિનું સુખ આપવું કારણ કે ભગવાન સંભાળવા એ જ ભક્તિ છે અને ભગવાન ભૂલાય છે એ જ પાપ છે ભગવાનને સંભાળીને કોઈ પણ ક્રિયા કરીએ એક આદત પાડી દઈએ એ વળી કરતા ઘરનું કામ ઘડી નવી સારી રે સ્વામી નારાયણ નામ નિત્ય સંભારીએ રે ધર્મ સુતનું ધ્યાન જ ધરતા વાર નહી ભવ સાગર તરતા આ સંસાર રૂપી સાગર તરવો મોટા મોટા દેવો માટે મોટા મોટા મુનિ અને મહર્ષિઓ માટે અઘરો છે પણ ભગવાનને સંભાળીને ક્રિયા કરતા શીખી જાય ને એના માટે આ સંસાર રૂપી સાગર તરવો ચપતી ની વાત બની જાય ગામની મૂળી ડોસી વાત ખબર છે ને અંતકાળ આવે એના પતિને સત્સંગ નહી આખી જિંદગી પતિ પત્નીને વડભેડ થયા જ કરે પણ જૂના સમયના સંસાર એવા હતા ને કે એ ગમે એમ કરીને પાર પડી જતા એ બોલે ખરા પાછા ભેગા થઈ જાય ને અત્યારે તો એક શબ્દ બોલાણો નથી ને કાચના જ સંબંધ થઈ ગયા કાચના જ કાચનો ગ્લાસ પડે પછી તૂટે પછી ક્યારેય જોડાય નહીં આજના સંબંધો કાચ જેવા થઈ ગયા કાચ તો હજી સારો પ્લાસ્ટિક જેવા થઈ ગયા તૂટતા વાર નહીં પતિને સત્સંગ નહીં આ ડોસીને બરાબર સત્સંગનો રંગ લાગેલો ઘરમાં વઢવેડ થયા કરે લડાઈ ઝઘડો ચાલ્યા જ કરે આમ કરતા કરતા જિંદગી પૂરી થઈ ગઈ ગુરુજીએ બહુ સરસ શ્રીમદ સત્સંગી જીવનની કથામાં ગ્રહસ્થ ભક્તોને જે ગુરુજીએ ટકોર કરી છે કે એક ગ્રહસ્થ ભક્તોએ પોતાના ઘરમાં એ વાત વારંવાર સાંભળવી જોઈએ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ પતિએ પત્ની માટે નહીં બાકી ત્યાં સંભળાવ્યા પાછા કે જો પૂજન કરવાની ગુરુજી વાત કરી છે ને પૂજન કર્યું તે મારું એના માટે નહીં આપણાથી શરૂ કરીએ મૂળી ડોસી અંતિમ સમય આવે છે પતિને વાત કરે છે આજે મને ભગવાન તેડવા આવવાના છે તમે ખેતર ન જશો એના પતિને હસવું આવે તારા નખમાં રોગ નથી બીમારી દેખાતી નથી અને એમ કંઈ તારો ભગવાન નવરો છે તને તેડી જાય ધામમાં ડોસીએ આજીજી કરી પત્ની પ્રત્યેનો પ્રેમ હતો પરમેશ્વરમાં વિશ્વાસ નહોતો પત્ની પ્રત્યેના પ્રેમને ખાતર એને ખેતર જવાનું ટાળ્યું ઘરે રોકાયો મધ્યાહનનો સમય થયો અને પત્નીના કહ્યા પ્રમાણે દિવ્ય તેજ દેખાણું મહારાજ વિમાન લઈને આવેલા દેખાણા અને પતિને એટલો બધો પશ્ચાતાપ થયો આખી જિંદગી આ સ્ત્રી મને કહેતી હતી ભગવાનનું ભજન કરો સ્વામિનારાયણ સાચા છે પોતાના ભક્તોની રક્ષા કરે છે મૃત્યુના મહા દુખ મુકાવે છે હું ભગવાનનું ભજન કરી ન શક્યો સાચી વાત સ્વીકારી ન શક્યો ધિક્કાર છે મને માથું પછાડવા લાગ્યો ડોસી કે હજી ક્યાં મોડું થયું છે હજી ક્યાં મોડું થયું જો માની લો ભગવાન સ્વામિણ સાચા છે બસ હૃદયથી સ્વીકારી લો કેટલી સરસ વાત જો હૃદયથી સ્વીકારી લો અમારા ભગવાનની તો પ્રતિજ્ઞા છે હરિભક્તના ઘરના ગોળાનું પાણી પીશે એને પણ મારે અક્ષરધામ આપવું તો મારા હાથના ઘડેલા રોટલાથી જિંદગી તમે ખાધા છે મારા ભગવાન દયાળુ છે એ તો ધામ આપવા તૈયાર છે તારે લેવું છે તો ચાલ મારી જોડે દાદા વાત એવી છે એક સાથે બે જીવને શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા છાપરીના જાનબાઈ એને મહારાજ ધામમાં તેડવા આવે જાનબાઈ તો બહુ જિદ્દી હતા દેવયાની અવતાર હતા શ્રીજી મહારાજ તેડવા આવ્યા મહારાજને કે મહારાજ હું તો આવું પણ મારી જોડે બીજી વ્યક્તિ છે ને પણ ધામમાં લઈ જવા પડશે તમારે મહારાજ કે કોણ છે મહારાજે જે હોય તે પણ તમે હા પાડો તો કહું મહારાજ કે આખી જિંદગી તે જીદ છોડીને મરતા મરતા જીદ છોડતી નથી પેલા કેતો ખરી જાનબાઈ કે મહારાજ તમે હા પાડો પછી કહું મહારાજ કે સારું તારી જોડે બીજા જીવનું પણ કલ્યાણ કરીશું ત્યારે જાનબાઈ કે મહારાજ મારી સાથે છે ને ભૂત છે ભૂત કોણ છે ડાકણ એ મારી બેનપણી છે મારી જોડે રાત્રે બેસીને એને ભજન કર્યું છે હવે એને ભૂતના દેહમાંથી છોડાવી અને સીધી તમારે મહારાજ કે સારું ઉભારો રહો મહારાજ હજી એક નહીં હજી બીજી એક વ્યક્તિ છે મહારાજ કે કેટલું લાંબુ લિસ્ટ છે બોલ મહારાજ મારી માસીની દીકરી છે એને પણ તમારી મૂર્તિમાં અપાર હેત થયું છે એને મારી પાસે વચન માગ્યું છે કે તમે જ્યારે ભગવાનના ધામમાં જાઓ ત્યારે મને પણ સાથે ધામમાં તેડી જજો મારે પાછળ રહેવું નથી મને એકલા મૂકીને જતા નહીં મહારાજ તમે આજે અણધાર્યા આવ્યા છો હું તો તૈયાર છું પણ તો તમારી સાથે આવું આ જોડે ધામમાં લઈ જાઓ તો હું આવું ત્રણ આત્માને એક સાથે શ્રીજી મહારાજ અક્ષરધામમાં તેડી ગયા કહેવાનું શું મહારાજ પ્રગટ છે આ સત્સંગ પ્રગટ છે મહારાજને ધારણ કરનારા મોટા પુરુષો પ્રગટ છે આજે પણ શ્રીજી મહારાજ અક્ષરધામ જેવું સુખ આ પૃથ્વી ઉપર અમેરિકા જેવા દેશમાં આપણા લોયાધામ મંદિરમાં ગુરુજી પધાર્યા આ ઉત્સવ આપણે માણ્યો આપણે અનુભવ્યું બસ હવે કરવાનું છે એ ગુરુજી વાત કરી હતી ને કે આપણા ઘરને પણ અક્ષરધામ જેવું ઘરને પણ લોયાધામ જેવું આપણા હૃદયને પણ લોયાધામ જેવું મનને પણ લોયાધામ જેવું બનાવવાનું છે એ ક્યારે થશે આ ઉત્સવોને આ સમયાઓને આ કથા વાર્તાને આવા દિવ્ય દર્શન મોટા મોટા દેવતાઓ પણ સેવામાં જોડાઈ ગયા પછી શ્રીહરી દરબારગઢમાં પધાર્યા સર્વત્ર આનંદનું વાતાવરણ છવાઈ ગયું દેવતાઓ અને લોકો જયનાદ કરતા હતા દરબારે પોતાના વિશાળ ભવનમાં શ્રીહરિને પધરાવ્યા તકિયા મૂકીને સોનેરી પલંગ બિછાવ્યો તેના ઉપર શ્રીહરિ બિરાજમાન થયા ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત સાગરના ચતુર્થ પૂરમાં ગાયકવાડી પઠાણને દર્શન દઈને શ્રીહરિ ધામધૂમથી કાર્યાણી પધાર્યા એ નામે ત્રેવીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય